સુરતમાં એક મહિલા તબીબે આપઘાતનો પ્રયાસ કર્યો. સિવિલ હોસ્પિટલમાં ફર્સ્ટ યરની રેસિડેન્ટ મહિલા તબીબે ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાની કોશિશ કરી. મેડિસિન વિભાગમાં પીજીનો અભ્યાસ કરતી આ મહિલા તબીબની માનસિક વિભાગમાં સારવાર ચાલી રહી છે. એફ ઝીરો વોર્ડમાં જ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વર્કલોડને કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. દાહોદમાં આદમખોર દીપડાનો આતંક વધી રહ્યો છે. 7 દિવસમાં 5 લોકો પર દીપડાએ હુમલો કર્યો છે, જેમાં 3થી વધુ લોકોના મોત નિપજ્યા છે. સોમવારે મહિલા પર હુમલો કરતા તેનું મોત નિપજ્યું છે. દીપડાને પકડવા સાસણ અને ભાવનગરની ટીમ બોલાવાય છે, તો જંગલમાં દીપડાને પકડવા ટ્રેકિંગ સિસ્ટમ પણ ગોઠવાય છે. વનકર્મીઓ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દીપડાની દહેશતને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે. સમાચારો સાબરકાંઠાથી, જ્યાંના ઈડર માર્કેટયાર્ડને તાળાબંધી કરાઈ છે. ખેડૂતોએ માર્કેટયાર્ડને તાળાબંધી કરી ટેકાના ભાવના મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે, જેમાં 4 દિવસથી આ અંગે વિવાદ ચાલી રહ્યો હતો. વેપારીઓ અને માર્કેટયાર્ડ વચ્ચે સમાધાન થયું. ખેડૂતોએ હલ્લાબોલ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. અહીં માર્કેટયાર્ડને તાળાબંધી કરવામાં આવી છે. ટેકાના ભાવના મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. છેલ્લા સતત 4 દિવસથી આ પ્રકારે હોબાળો કરવામાં આવી રહ્યો હતો, એ છતાં પણ તેનું કોઈ નિરાકરણ ન આવતા આખરે ખેડૂતો દ્વારા તાળાબંધી કરી તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે હાલ ખેડૂતોએ હલ્લાબોલ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સાબરકાંઠાના ઈડર માર્કેટયાર્ડમાં ખેડૂતો દ્વારા માર્કેટયાર્ડને તાળાબંધી કરાઈ હોવાના સમાચારો મળી રહ્યા છે. એક તરફ પાણીની પારાયણ અને બીજી તરફ પોષણક્ષમ ભાવનો અભાવ, આવી અનેક તકલીફોનો સામનો કરી રહેલા જગતના તાતની મુશ્કેલીઓ થંભવાનું નામ નથી લઈ રહી. અધૂરામાં પૂરું, હવે કસ્તુરીનો કકળાટ ઉભો થયો છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ધરતી પુત્રોને રડાવે તેવી ભીતિ સેવાઈ રહી છે. દાંતની તકલીફ, પાણી વિના પરેશાની, હવે કસ્તુરીનો કકળાટ. ભાવનગર જિલ્લો ડુંગળીના ઉત્પાદનમાં દેશમાં બીજું સ્થાન ધરાવે છે, પરંતુ આ વખતે રવિ પાકની સીઝનમાં ભાવનગર જિલ્લો સૌથી પાછળ રહેવાની સંભાવના છે. કારણ છે નબળું ચોમાસું અને પાણીની અછત, જેને પગલે રવિ પાકમાં થતી ડુંગળીનું ઉત્પાદન ઘટશે. મહુવા અને જેસરમાં થયેલા સારા વરસાદને પગલે મહુવાના રોજકી અને બગડ ડેમ ભરેલા છે, પરંતુ આ સિવાયના અન્ય તાલુકાના ડેમ ખાલી ખમ છે. અહીં ડુંગળી તો શું, પરંતુ ઘાસ પણ ન ઉગે તેવી સ્થિતિ છે. ત્યારે ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. નહીં, ચોમાસાનો વરસાદ ખૂબ નબળો રહ્યો છે. અત્યારે કૂવામાં પાણી છે નહીં, અમે વાવેતર કરી નાખ્યું છે. અત્યારે એ ડુંગળી અધવચ્ચે છે અને બીજી કોઈ અમારે સિંચાઈની વ્યવસ્થા નથી. જે બોર કૂવાની છે તો બોર કૂવામાં અત્યારે પાણી નથી અને આ પાક ફેલ જાય એવું અમને અનુમાન છે કે લગભગ એ ડુંગળી થશે નહીં. અત્યારે તો નાની નાની ડુંગળી થઈ છે અને હવે કોઈ પીવે એવી પોઝિશન નથી. ના, અત્યારે તો એક કેરો પીવે પણ તેમ નથી. બરોબર, ડુંગળી થાય એમને ચોમાસું પાકમાં કરી લે છે, એમાં અત્યારે ઝીણી ઝીણી છે. બરોબર, હવે પીવે એમ છે નહીં. કાંઈ તો શું કરવું, એમાં કાંઈ ન થાય ને, ન થાય એટલે ન જ થાય. જો થોડો ઘણો થાય એમાં પાછો ભાવ નથી ને, હારો ભાવે હાવ નીચો આવી ગયો છે. સિહોર, પાલિતાણા, ઘોઘા, ભાવનગર ગ્રામ્ય, વલભીપુર, ઉમરાળા અને ગારિયાધાર, જેસર જેવા તાલુકામાં જળાશયોના સ્ત્રોત ખાલી ખમ છે. ગત વર્ષે ડિસેમ્બર સુધી ડુંગળીનું કુલ વાવેતર 23,820 હેક્ટરમાં થયું હતું, જ્યારે તમામ રવિ પાકનું કુલ વાવેતર 63,325 હેક્ટરમાં થયું હતું, જેની સરખામણીમાં આ વર્ષે 22 નવેમ્બર સુધી જિલ્લામાં ડુંગળીનું વાવેતર 4,606 હેક્ટરમાં થયું છે. તો રવિ પાકોનું કુલ વાવેતર નવેમ્બરના અંત સુધીમાં 8,470 હેક્ટરમાં થયું છે. છેલ્લા 3 વર્ષમાં ડિસેમ્બર સુધીમાં વાવેતર 60,000 હેક્ટર સુધી પહોંચી જતું હતું, જ્યારે આ વર્ષે વાવેતર 20,000 હેક્ટર કરતા પણ ઓછું નોંધાવવાની શક્યતા છે. ત્યારે જગતના તાતને વધુ એક મારનો સામનો કરવો પડી શકે તેમ છે.
ખાસ કરીને આ વખતે વાવેતર જ્યાં પિયત અવેલેબલ છે, જે ખેડૂતો પાસે ઉપલબ્ધ એ જ ખેડૂતો કરશે, એટલે ગુણવત્તા તો જળવાઈ રહેશે. પરંતુ જે આપણો 50-55 હજાર હેક્ટર શિયાળુ વાવેતર વિસ્તાર છે, એ જે પિયત ઉપલબ્ધ છે એને ધ્યાને રાખતા એ વાવેતર વિસ્તારની અંદર ઘટાડો થઈ શકે છે. મહુવામાં સારો વરસાદ હોવાથી અહીંના ડેમમાં પાણી છે, પરંતુ બાકીના તાલુકામાં પાણીની અછત ઉપરાંત પિયતની પણ વ્યવસ્થા નહીં હોવાથી ડુંગળીનું વાવેતર મુશ્કેલ બન્યું છે. ત્યારે જગતનો તાત ફરી એકવાર સરકાર સામે મીટ માંડીને બેઠો છે. કેમેરામેન નવનીત દલવાડી સાથે ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. આ સાથે જ અન્ય સમાચારો સામે આવી રહ્યા છે. ભાજપના પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાશે. અમદાવાદના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તેઓ. કેશુભાઈ પટેલની સરકારમાં તેઓ મંત્રી તરીકેનું પદ ભૂમી ચૂક્યા છે, ત્યારે હવે તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવા સમાચારો મળી રહ્યા છે. ભાજપના પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાશે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. તો આ તરફ ભાજપને વધુ એક ઝટકો પડ્યો છે, જ્યાં લાલજી મેર પણ કોંગ્રેસમાં જોડાશે. ભાજપમાંથી રાજીનામું આપનાર લાલજી મેર કોંગ્રેસમાં જોડાશે. અને આ સાથે જસદણની પેટા ચૂંટણી પહેલા વધુ એક કોળી નેતા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આવતીકાલે રાજ્ય સાતની ઉપસ્થિતિમાં તેઓ કોંગ્રેસનો પંજો પકડશે. ઉલ્લેખનીય છે કે લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે, જોકે તેઓ હવે કોઈ રાજકારણમાં સક્રિય નહીં રહે તે પ્રકારનું નિવેદન આપી ચૂક્યા હતા. જોકે જ્યારથી તેઓએ રાજીનામું આપ્યું ત્યારથી અંધાર વર્તાઈ રહ્યા હતા કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે, ત્યારે હવે તેઓ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી દેવામાં આવી છે. અને આ અંગે આવતીકાલે તેઓ રાજીવ સાતવની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાશે વિધિપૂર્વક. ઉલ્લેખનીય છે કે જસદણની પેટા ચૂંટણી આવી રહી છે તે પહેલા ભાજપને વધુ એક ઝટકો મળ્યો છે. ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં હવે તમને નવું નજરાણું જોવા મળશે. જી હા, ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં સહેલાણીઓને સિંહની જોડી જોવા મળશે. આ સિંહની જોડીને 21 દિવસ પહેલા જૂનાગઢથી અહીં લાવવામાં આવી હતી. સિંહ અને સિંહણને ઇન્દ્રોડા પાર્કનું વાતાવરણ અનુકૂળ બન્યું હતું. વન પ્રધાન ગણપત વસાવા સિંહની જોડીને સહેલાણીઓ માટે ખુલ્લી મૂકશે. સમગ્ર રાજ્યમાં દિવસે ને દિવસે ઠંડીનો વધારો થઈ રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. મોડાસા, શામળાજી, ભિલોડા સહિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. સમાચારો વડોદરાથી, જ્યાં મનપા રેવન્યુ વિભાગે કાર્યવાહી કરી છે. રહેણાંક અને કમર્શિયલ મિલકત ધારકો સામે લાલ આંક કરવામાં આવી છે, જેમાં 5,000થી વધુ વેરો બાકીદારોની મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં કલા નિકેતન શોરૂમ સહિત કમર્શિયલ મિલકતો સીલ કરવામાં આવી છે. સ્થળ પર 58 લાખ વસૂલ કરવામાં આવ્યા છે. મનપાની નબળી આર્થિક સ્થિતિ સક્ષમ બનાવવા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોવાનું હાલ તો સામે આવ્યું. ડાયમંડ નગરીમાં સુરતમાં દસ્તાવેજની અનોખી રીતે નોંધણી કરવામાં આવી. સૌ પ્રથમવાર ચાંદીથી દસ્તાવેજની નોંધણી કરવામાં આવી. દસ્તાવેજની ખાસિયત એ છે કે દસ્તાવેજમાં 2,600 ગ્રામ ચાંદી, 10 ગ્રામ સોનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં 200 અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દસ્તાવેજને તૈયાર કરવા પાછળ 4 મહિનાનો સમય લાગ્યો છે. દુકાનની કિંમત 8 લાખ રૂપિયા છે, જ્યારે કે દસ્તાવેજની કિંમત 1.81 લાખ પર પહોંચી છે. અને ગોલ્ડમાં બનાવેલ છે અને ગુજરાત સ્ટેમ્પ એક્ટ મુજબ સ્કેન અને વેલ્યુએશન બંને થાય એ રીતે તમામ વિસ્તાર કરીને બનાવવામાં આવેલ છે. આ ગુજરાતમાં પ્રથમ સૌ પ્રથમ છે આવો પ્રકારનો, અલગ પ્રકારનો છે. સમાચારો મળી રહ્યા છે. અર્ચર કેર કંપનીની સ્કીમનો જાણકાર છે દીપક ઝા. સીઆઈડી ક્રાઇમે દીપક ઝાની પૂછપરછ શરૂ કરી છે. વિનેશાનો વિશ્વાસુ દીપક ઝા સીઆઈડી ક્રાઇમ પહોંચ્યો છે. વિનેશાના ₹260 કરોડના કૌભાંડના મામલે હાલ તો દીપક ઝા જે છે તે સીઆઈડી ક્રાઇમ પહોંચ્યો છે, જ્યાં તેની શરૂ કરવામાં આવી છે પૂછપરછ.
અર્ચર કેર કંપનીની સ્કીમનો તે જાણકાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે દીપક ઝાની હાલ પૂછપરછ શરૂ કરવાના સમાચારો મળી રહ્યા છે. વિનય શાહ, ઉલ્લેખનીય છે કે વિનય શાહની ગઈકાલે નેપાળના પોખરાથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ વિનય શાહનો વિશ્વાસુ દીપક ઝા હવે સીઆઈડી ક્રાઇમ પહોંચ્યો છે. સ્કીમ હેઠળ તેઓએ અનેક લોકોના કરોડો રૂપિયા ચાઉ કરી નાખ્યા છે. ત્યારે હવે આ કૌભાંડના મામલે દીપક ઝા જે છે તે પણ સીઆઈડી ક્રાઇમ પહોંચી ચૂક્યો છે. એક તરફ જ્યાં વિનય શાહની પૂછપરછ હાથ ધરાશે, ત્યાં સાથે જ તેના અન્ય સાગરિતોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા નવીન ઝા. નવીન, દીપક ઝા સીઆઈડી ક્રાઇમ પહોંચ્યો છે, જાણવા માંગે છું દીપક ઝાની શું ભૂમિકા રહી છે અને હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના વિનય શાહના જે કેસની અંદર વાત કરીએ, દીપક ઝા એક એવો વ્યક્તિ છે જેને તમામ રીતે તેને મદદ પૂરી પાડી હોય, જે સપોર્ટ કરવામાં વેબસાઇટથી લઈને કઈ રીતે તમામ વસ્તુ બનાવવામાં આવતી હોય છે અથવા તો આ કંપની કેવી રીતે ચલાવવામાં આવતી હોય છે એની અંદર દીપક ઝાનો મહત્વનો રોલ રહેલો છે. અને દીપક ઝા અગાઉ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના એક પ્રકરણમાં પકડાઈ પણ ચૂક્યો છે. તો જો કે આ કેસની અંદર દીપક ઝાનો કોઈ નામ નથી અત્યારે ફરિયાદ કેસમાં, પરંતુ દીપક ઝા હાલ સીઆઈડી ક્રાઇમમાં હાજર થયો છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસને લાગશે કે એ પણ આરોપી છે તો તેના વિરુદ્ધમાં પુરાવા મળશે તો તેની સામે પણ જરૂરથી કેસ કરવામાં આવશે અને ધરપકડ કરવામાં આવી શકે છે. પરંતુ અત્યારે તેને નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે. સાથે વાત કરીએ તો જે રોકાણકારોની સંખ્યા પણ છે એ પણ આજે વધી છે. જે રીતે વિનય શાહને ધરપકડના સમાચાર ન્યૂઝ એટીન બતાવ્યા અને ત્યારબાદ તમામ માધ્યમોમાં ખ્યાલ આવ્યો, ત્યારથી જે ભોગ બનનાર લોકો છે તે લોકોની સંખ્યા પણ અત્યારે ટેલિગ્રામમાં વધી જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર નવીન. તો હવે દીપક ઝાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તો દીપક ઝા કે જે વિનય શાહ સાથે રૂપિયા 260 કરોડના કૌભાંડમાં સંડોવાયેલો હોવાની માહિતી અવારનવાર સામે આવતી રહી છે, ત્યારે સીઆઈડી ક્રાઇમ દીપક ઝા પહોંચ્યો છે, તેની પણ પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિનય શાહ જેણે ગુજરાતભરમાંથી લોકોના 260 કરોડ રૂપિયા ચાઉ કર્યા છે, ત્યારે તેની સાગરિતો પર પણ હવે સકંજો કસાવવાનો શરૂ થઈ ગયો છે. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આ સાથે સોશિયલ મીડિયા થકી પણ આપ અમારી સાથે જોડાયેલા રહી શકો છો. લોગ ઓન કરી શકો છો ન્યૂઝ 18 ગુજરાતી .com પર. રજા આપશો. નમસ્કાર.